સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ખાતે વધુ એક કેસ પોઝિટિવ આવતા આરોગ્ય ટીમ દોડતી થઈ ગઈ છે. જો કે વરેલીમાં જ્યારથી શ્રમિકોએ બબાલ કરી હતી ત્યારથી પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 16 કેસો માત્ર વરેલીમાં નોંધાયા છે, જો કે આરોગ્યની ટીમે ફરીથી વરેલી ખાતે ધામા નાખ્યા છે. સુરત જિલ્લાનું વરેલી જાણે કોરોનાનું એપી સેન્ટર બની ગયું હોય તેમ એક પછી એક પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. અત્યારે વધુ એક પોઝિટિવ કેસ આવતા કુલ આંક 16 પર પહોંચ્યો છે. વરેલી ગામના વલ્લભનગર ખાતે રહેતા પરપ્રાંતીય અંશુ રાધેશ્યામ કનોજિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે પોઝિટિવ રિપોર્ટ જેનો આવ્યો હતો તેઓ આજ રોજ પોતાના માદરે વતન જવાનો હતો, પરંતુ અચાનક તબિયત લથડતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બાદ રિપોર્ટ કરવામાં આવતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે 2 સપ્તાહ પહેલા વરેલી ખાતે પરપ્રાંતિયો દ્વારા માદરે વતન જવાની માંગને લઈને ધમપછાડા કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં શ્રમિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. એટલું જ નહીં, ઓન કાયદો હાથમાં લઈને કાયદાના રક્ષક પર પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસે 204 લોકોની ધરપકડ કરી હતી, જેમાં 15 પોઝિટિવ કેસો આવ્યા હતા. બાદ એક પછી એક પોઝિટિવ કેસોનો વધારો થઈ રહ્યો છે. જો કે સારા સમાચાર એ પણ છે કે તોફાનમાં પકડાયેલા 15 પોઝિટિવમાંથી 8 લોકો સારા થતા તેઓને રજા આપતા લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે વરેલીમાં થયેલી બબાલમાં એક પોલીસકર્મી પણ ઝપેટમાં આવી ગયો છે. હાલ તો આરોગ્ય ટીમ દ્વારા વલ્લભનગર ક્વોરન્ટાઇન વિસ્તાર જાહેર કરીને આજુબાજુના લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે.